792મો શબ્દ મિત્રો બરાબર. બરાબરને અંગ્રેજીમાં શું કહીશું? તો બરાબરને અંગ્રેજીમાં કહીશું આપણે પ્રોપરલી. PRO PER પાછળ LY લગાવવું હોય તો લગાવી શકો, કાં તો પ્રોપર પણ બોલી શકો. તો પ્રોપર કાં તો પ્રોપરલી મતલબ કે બરાબર. 793મો શબ્દ મિત્રો બહાદુર. બહાદુરનું અંગ્રેજી શું થાય? તો બહાદુરનું અંગ્રેજી થશે બ્રેવ. BRAVE બ્રેવ મતલબ કે બહાદુર. 794મો શબ્દ મિત્રો બહાનું. બહાનુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો બહાનુંને અંગ્રેજીમાં કહીશું એક્સક્યુઝ. EXCUSE એક્સક્યુઝ મતલબ કે બહાનું. 795મો શબ્દ મિત્રો અટક. જે આપણું નામની આગળ પાછળ જે લાગતું હોય એ અટક. બરાબર, ઘણા લોકો નામની આગળ લખાવતા હોય છે, ઘણા લોકો નામની પાછળ લખતા હોય છે. તો એ અટકને અંગ્રેજીમાં શું કહેવાય? તો એ અટકને અંગ્રેજીમાં કહીશું સરનેમ. SURNAME સરનેમ મતલબ કે અટક. 796મો શબ્દ મિત્રો પાંદડા. પાંદડાને અંગ્રેજીમાં શું કહીશું? તો મિત્રો પાંદડાને અંગ્રેજીમાં કહેશે લીફ. LEAF લીફ મતલબ કે પાંદડા. 797મો શબ્દ મિત્રો ચાલવું. ચાલવુંને અંગ્રેજીમાં શું કહીશું? તો ચાલવુંને અંગ્રેજીમાં કહીશું વોકિંગ. WALKING વોકિંગ મતલબ કે ચાલવું. 798મો શબ્દ મિત્રો બહેનપણી. બહેનપણીને અંગ્રેજીમાં શું કહેવાય? તો બહેનપણીને અંગ્રેજીમાં કહીશું ફ્રેન્ડ. FRIEND ફ્રેન્ડ મતલબ કે બહેનપણી. 799મો શબ્દ મિત્રો બહુ સરસ. બહુ સરસને અંગ્રેજીમાં શું કહેવાય? તો બહુ સરસને અંગ્રેજીમાં કહીશું ગ્રેટ કુલ. GREAT ગ્રેટ અને COOL કુલ મતલબ કે બહુ સરસ. 800મો શબ્દ મિત્રો બળવું. બળવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો બળવુંને અંગ્રેજીમાં કહીશું ટુ બર્ન TOUBURN ટુ બર્ન મતલબ બળવું, મતલબ કે સળગવું કાં તો કશી વસ્તુ જલી જવી. 801મો શબ્દ મિત્રો બાજુબંધ. બાજુબંધને અંગ્રેજીમાં શું કહેવાય? મિત્રો પહેલાં તો બાજુબંધ કોને કહેવાય? મિત્રો બાજુબંધ મતલબ કે બંગડી. ઓકે, તો એને અંગ્રેજીમાં શું કહીશું? એને અંગ્રેજીમાં કહીશું બ્રેસલેટ. બ્રેસલેટ મતલબ કે બાજુબંધ કે બંગડી. 802મો શબ્દ મિત્રો બંદર. બંદરને અંગ્રેજીમાં શું કહેવાય? તો બંદરને અંગ્રેજીમાં કહીશું સીપોર્ટ. SEACPORT પોર્ટ. સીપોર્ટ મતલબ કે બંદર. 803મો શબ્દ મિત્રો બંધ. બંધને અંગ્રેજીમાં શું કહેવાય? તો બંધને અંગ્રેજીમાં કહીશું ક્લોઝડ. CLOSED ક્લોઝડ મતલબ બંધ. 804મો શબ્દ મિત્રો બંને. બંનેને અંગ્રેજીમાં શું કહેવાય? તો બંનેને અંગ્રેજીમાં કહીશું બોથ. BOTH બોથ મતલબ કે બંને. 805મો શબ્દ મિત્રો બંબાગાડી. બંબાગાડીને અંગ્રેજીમાં શું કહેવાય? તો બંબાગાડીને અંગ્રેજીમાં કહીશું ફાયર બ્રિજ. FIRE ફાયર, BRIGADE ફાયર બ્રિજ મતલબ કે બંબાગાડી. 806મો શબ્દ મિત્રો બંબાવાળા. બંબાવાળાને અંગ્રેજીમાં શું કહેવાય? તો બંબાવાળાને અંગ્રેજીમાં કહીશું ફાયરમેન. FIREMEN ફાયરમેન મતલબ કે બંબાવાળા.